નમસ્કાર આજના લેસન નંબર ચાર બુટિક માસ્ટર માટેના આ કોર્સમાં આપણે હવે બાઈનું કટિંગ કરવાના છીએ તો બાઈના કટિંગ માટેનું જે ડાફ્ટિંગ ગયા વિડીયોમાં સમજાવ્યું તે આપણે આ રીતે બાયનું ડાફ્ટિંગ આવશે અને એની જે થિયરી છે તે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે માર્કિંગ કરવી તે આપણે સમજવાનું છે અહીંયા આપણે આ જે વસ્તુ ડાફ્ટિંગ છે તેને ફોલ્ડ કરીને આ રીતનું કટિંગ થવાનું છે પરંતુ આમાં ઘણી વખત આપણે જે કટિંગ કરીએ છીએ ત્યારે આજે બાહીંની જે આ આર્મોલ કહેવાય જે આર્મોલ લંબાઈ જેને બાહી ગાળો કે અને ઓરિજિનલ કે ફાઇટ કહેવામાં આવે છે તો એ કે ફાઇટ કેટલી લેવી તેના માટે ઘણી વખત કન્ફ્યુઝન રહે છે તો કે ફાઇટનું માપ હોય છે અપર ચેસ્ટના એકડિંગ તો આપણે સામાન્ય રીતે લેતા હોય સાડા ત્રણ ત્રણ સવા ત્રણ એવી રીતે અંદાજે પ્રમાણે આપણે માપ લઈ લેતા હોય પણ હકીકતમાં અત્યારે હવે આપણે જે શીખવાનું છે તે ગણતરીપૂર્વક સમજવાનું છે તો શરૂ કરીએ આપણે સ્લીવ કટિંગ હવે આપણે થિયરી પ્રમાણે ચાલીએ તો સ્ટેપ બાય સ્ટેપ માર્કિંગ કરવાનું છે અને સ્લીવનું જે માપ છે તે આપણે શોર્ટ સ્લીવનું માપ લેવાના છીએ સાડા ચાર ઇંચની લંબાઈ અને સાડા બાર ઇંચની મોરી તો સ્લીવના ડાફ્ટિંગમાં પણ આ વસ્તુ આપેલું છે બાયની લંબાઈ અને બાયની મોરી તો સ્ટેપ બાય સ્ટેપ માર્કિંગ પ્રમાણે સમજીએ તો નંબર એકમાંથી સૌ પ્રથમ નીચેની તરફ સીધો માર્ક કરવું આ કટિંગ માર્ક છે એટલે કે આપણે કટિંગ કરવાની લાઇન પર માર્ક કરવાનો છે સાડા ચાર ઇંચની સ્લીવ કટિંગ કરવાની છે તો એ પ્રમાણે કાપડમાં પહેલાં જોઈ લેવાનું છે કેટલું કાપડ છે કે નહીં સૌથી પહેલું માર્ક થયું છે કટિંગ માર્ક તો અહીંયા ડ્રાફિંગ માર્ક પણ સમજીએ તો અહીંયા છે પહેલું સીધું કટિંગ માર્ક જે આ માર્ક થયું છે તે જ માર્ક આપણે અહીંયા થયું છે હવે બે નંબર કટિંગ માર્ક કરેલું છે ત્યાંથી કે પાઇટના માપનું માર્ક કરીને સીધું માર્ક કરવું તો બે નંબરમાં સમજીએ તો અહીંયા કે પાઇટ લખેલું છે તો કે પાઇટ ક્યાંથી લેવાનું જ્યાંથી કટિંગ કરવાની લાઇન છે ત્યાંથી જ આપણે કે પાઇટનું માપ લેવામાં આવે છે હવે આપણે અહીંયા કે પાઇટ કઈ રીતે લેવી તો એના માટે અહીંયા સમજીએ કે બાઈની કેપાઇટ માપવાની રીત બોડી માપ અપર ચેસ્ટમાં લોઝિંગ લગાવ્યા પછી જે માપ આવે તેને દસથી ભાગાકાર કરવો અહીંયા આપણું માપ છે અપર ચેસ્ટનું બોડીમાં પાંત્રીસ પ્લસ બે લોજિંગ લગાવ્યું એટલે સાડત્રીસ રેડી થયું તો અહીંયા એ વસ્તુ છે બોડી માપ અપર ચેસ્ટ પાંત્રીસ પ્લસ બે લુઝિંગ બરાબર સાડત્રીસ રેડી તો જે રેડી આવ્યું તેના ભાગાકાર દસ કરવાના છે તો સાડત્રીસ ભાગ્યા દસ કરી એટલે ત્રણ પોઈન્ટ સિત્તેર જવાબ આવે તો અહીંયા આપણે ત્રણ પોઈન્ટ પંચોતેર પણ લઈ શકાય અને સાડા ત્રણ અને એક પોઈન્ટ પ્લસ એ પણ લઈ શકાય આ બાયની કે બને તો આનો માર્ક ક્યાંથી કરવાનો છે જ્યાંથી કટિંગ કરવાની લાઈન છે ત્યાંથી તો અહીંથી પોણા ચાર માપી લેવાનું અને આ માર્ક કરી દેવાનું છે હવે ત્રણ નંબરમાં સમજીએ કે અડધો ઇંચ અથવા ઝીરો પોઈન્ટ પચીસ એન્ડ વન પોઈન્ટ સિલાઈ માર્ક કરવું તમે જેટલું માર્જિન રાખવું હોય એટલું રાખી શકો છો એટલે કે અહીંયાનું જે માપ છે ત્રણ નંબરમાં જોઈએ તો આ સિલાઈ માર્ક છે તો આપણે અહીંયાનું જે શોલ્ડર કટિંગ કરવા માટેનું જે દબાણનું જે માર્ક કરેલું છે તે આપણે અહીંયા ઝીરો પોઈન્ટ પચીસ અને એક પોઈન્ટ આપણે અહીંયા માર્જિન લીધેલું છે એટલે સ્લીવમાં પણ આપણે ઝીરો પોઈન્ટ અને એક પોઈન્ટ જ માપ લેવાનું છે આ થયું સિલાઈ માર્ક હવે ચાર નંબર સમજીએ સિલાઈના માર્ગથી બાહીંની લંબાઈનું માર્ક કરવું આપણે અહીંયા સિલાઈનો માર્ક લીધો છે તો ત્યાંથી બાહીની લંબાઈનું માર્ક કરવાનું છે તો ચાર નંબર જોઈએ તો અહીંયા આપેલું છે ચાર નંબર આ સિલાઈના માર્ગથી બાહીની લંબાઈનું માર્ક તો આપણે બાયની લંબાઈ જે છે સાડા ચાર ઇંચ અહીંથી સીધો માર્ક કરી દેવાનો હવે પાંચ નંબર જોઈએ તમારે ઝીરો પોઈન્ટ પચાસ કે એક ઇંચ જેટલું વાળવાનું માર્જિન રાખવું હોય એટલું રાખવું તો એ પાંચ નંબરમાં અહીંયા છે એક ઇંચ વાળવાનો માર્ગ આપણે એક ઇંચ ડાયરેક્ટ વાળવું છે અથવા પાઇપિંગ કેવું કંઈ મૂકવાનું હોય તો પછી આપણે જીરો પોઈન્ટ અને એક પોઈન્ટ એટલું આપણે માર્જિન રાખવાનું હોય છે તો અહીંયાથી આ જે માર્જિન રાખીએ તે આપણે એક ઇંચ વાળવાનું રાખીએ અત્યારે હવે છ નંબરમાં લખેલું છે બાહીંની મોરીનું માપ કરવું અને માર્જિનનું માપ અલગથી રાખવું તો છ નંબરમાં બાહીંની મોરી એટલે અહીંથી માપવામાં આવે છે બાહીની મોરી છે અહીંયા સાડા બાર ઇંચ તો સાડા બારનું અડધું થશે સવા છ ઇંચ બાઈની મોરી અને માર્જિનનું માપ એટલે આપણે સવા ઇંચ આપણે ડ્રેસમાં દબાણ લીધેલું છે અહીંયાનું જે સાઈડમાં આપણે જેટલું માર્જિન લીધેલું હોય એટલું જ આપણે બાહીંની મોરીમાં પણ અહીંયા આપણે એક્સ્ટ્રા માર્જિન રાખવું હવે સાત નંબરમાં કુર્તીમાં આગળનો રાઉન્ડ સવા આઠ ઇંચ છે સવા આઠમાંથી ઝીરો પોઈન્ટ પચીસ ઇંચ માઇનસ કરવાથી આઠ ઇંચ માપ આવશે હવે આ આઠ ઇંચને કે પાઇપની લાઇન કરેલી છે ત્યાં મેળવીને માર્ક કરવું તો કુર્તીમાં આર્મ રાઉન્ડ આપણે જે આગળનો જે આર્મર રાઉન્ડ આપણે જે કટિંગ કર્યો તે આપણો અહીંયા સવા આઠ ઇંચ આવ્યો આપણે શોલ્ડરની સિલાઈથી માપતા અપર ચેસ્ટના માપ સુધી અહીંયા જે સવા આઠ ઇંચ આવ્યો તો એમાંથી આપણે ઝીરો પોઈન્ટ પચીસ ઇંચ માઇનસ કરવાનો એટલે આઠ ઇંચ બને હવે આઠ ઇંચને કઈ રીતે રાખવું તે અહીંયા સમજાવેલું છે આ જે સીધું માર્ગ છે અહીંયાથી અહીંયા સુધી મેળવેલું છે સાત નંબર આઠ ઇંચ માપ કઢી ભાગથી તો આપણે અહીંયા ખૂણા પર જ્યાંથી કટિંગ કરવાનો માર્ગ છે ત્યાં આપણે આઠ ઇંચ અહીંયા મેળવવાનું આ કે લાઇન છે તો આઠ ઇંચ પર માર્ક કરી દેવાનું છે અને માર્જિનનું માપ આપણે અલગથી કરવાનું ધ્યાન રાખીએ અહીંયા જ્યારે માર્જિનનું માપ રાખીએ ત્યારે સવા ઇંચ માપ નહીં રાખવાનું આપણે એક પોઈન્ટ વધારે રાખવું કારણ કે અહીંયાથી ક્રોસમાં માર્ક થતું હોય એટલે અહીંયાનું માપ આપણે એક પોઈન્ટ વધારે રાખવું હવે સાત નંબરમાં આજે આપણું પૂરું થયું ત્યાં મેળવીને માર્ક કરવું અને હવે આ માપને બાઈની મોરીના માપ સાથે જોઈન્ટ કરવું અને માર્જિનનું માર્ક અલગથી કરવું કુર્તીમાં જેટલું માર્જિન રાખેલું છે એટલું માર્જિન અહીં રાખવું એટલે આપણો આ જે માર્ગ થયો છે તે આ બાઈની મોરીના માર્ગ સાથે જોઈન્ટ કરી દેવાનો છે આ માર્ક જોઈન્ટ થઈ ગયો અને આ આપણું સાત નંબરનો જે આઠનો સીધો માર્ગ છે તે તો આ રીતે એક બેઝિક સ્લીવ તૈયાર થાય છે હવે આપણે ખાલી આગળ અને પાછળના આર્મોલનો શેપ દોરવાનો રહ્યો હવે આઠ નંબરમાં લખ્યો હવે આઠ ઇંચનું અડધું કરીને માર્ક કરો આઠ ભાગ્યા બે બરાબર ચાર તો આઠ ઇંચનું અડધું તો એ આઠ નંબરમાં સમજી આઠ નંબરમાં લખેલું છે અડધું માર્ક આઠ ભાગ્યા બે તો અડધું માર્ક અહીંયા આવેલું છે જોઈએ આ આઠ ભાગ્યા બે બરાબર આ ચાર આ એનું અડધું માર્ક થયું છે તો આપણે અહીંયા માર્ક થઈ ગયો હવે આઠ બીમ આ માર્કથી ઉપરની તરફ ઝીરો પોઈન્ટ પચાસથી ઝીરો પોઈન્ટ પંચોતેર ઇંચનું અંતર રાખીને માર્ક કરવું આઠ બીમા સમજીએ કે અહીંયાનું આપણું જે માર્ક આવેલું છે તો એ જે માર્ક છે તે ત્યાંથી ઝીરો પોઈન્ટ પચાસથી જીરો પોઈન્ટ પંચોતેર ઇંચનું અંતર રાખવાનું છે એટલે કે અહીંયા આપણે અડધો ઇંચ અથવા તો જીરો પોઈન્ટ પંચોતેર સુધીનું અહીંયા માર્ક કરવાનું છે જે પાછળના આર્મોલ રાઉનો શેપ બનતો હોય છે એટલે કે આ જીરો પોઈન્ટ પચાસથી પંચોતેર એક લિમિટ છે કે આનાથી આપણે પાછળના શેપ માટેનો જે આપણે આર્મોલ કાપવાના છીએ તે એનાથી બહાર જવો જોઈએ નહીં એના માટેનું માપ છે અને અડધો ઇંચ કરતાં ઓછું હોવું જોઈએ નહીં હવે નવ નંબરમાં સમજીએ હવે આઠ ઇંચને પાંચથી ભાગાકાર કરીશું તો એક પોઈન્ટ સાહીઠ માપ આવશે એટલે કે આઠ ભાગ્યે પાંચ કરીએ એટલે એક પોઈન્ટ સાહીઠ જવાબ આવશે આપણે કેલ્ક્યુલેટ કરીશું એટલે એક પોઈન્ટ સાઠ એટલે પોઈન્ટ પછીના બે આંકડા લેવાના એટલે એક પોઈન્ટ સાહીઠ જવાબ આવશે એટલે કે એ આપણી મેજર ટેપની ભાષામાં એક પોઈન્ટ સાહીઠ એટલે દોઢ ઇંચ અને એક પોઈન્ટ માપ આવશે તો એ માપને ક્યાં મૂકવાનું છે તે જોઈએ તો આ નવ નંબરમાં છે કે અહીંયાથી ઘડી ભાગથી તેને આપણે અહીંયા માર્ક કરવાનો છે ડોરીચ અને એક પોઈન્ટ તો અહીંયા આપણે ડોરીચ અને એક પોઈન્ટનું માર્ક કરી દેવાનું છે હવે લખેલું છે દસ નંબરમાં હવે આ ત્રણેય માપને મેળવીને સ્લીવ સ્કેલ શેપથી માર્ક કરવું આ પાછળનો આર્મોલ શેપ છે ત્રણેય માપ એટલે કયા તો નંબર નાઇન બીથી એઈટ બી અને એઇટ બીથી સેવન બી તો નાઇન બી એટલે કયું માપ છે તો નાઇન બી એટલે અત્યારે આપણું જે માપ થયું આ દોઢ ઇંચ અને એક પોઈન્ટ તે અને આઠ બી આઠ બી એટલે કયું થઈએ જે અડધો ઇંચથી પોણો ઇંચ આપણે જે ઉપર લીધું તે તે આપણે પોણા ઇંચ પર માર્ક કરીશું હાલમાં અને આઠ બેથી સાત બી આ આઠ બીથી સાત બી સાત બી એટલે અહીંયાનું જે સિલાઈ માર્ક થયું તે તો હવે એને શેપ આપવાનો છે તો શેપ આપવા માટે હંમેશા આપણે આ સ્લીવ કટિંગ સ્કેલનો જ ઉપયોગ કરવાનો છે આપણે હાથેથી ગોળાઈ દેવાની નથી જ્યારે કોઈપણ વસ્તુને માટે સ્પેશિયલ ટૂલ્સ હોય તો એ સ્પેશિયલ ટૂલ્સનો ઉપયોગ કરવો જરૂરી છે કારણ કે તેનાથી પરફેક્ટ કટિંગ થતું હોય છે તો આપણે હાથથી ગોળાઈ ક્યારેય આપવાની નથી હાથથી ક્યારેય શેપ આપવાનો નહીં તો એક બે અને ત્રણ માર્કને આપણે મેળવવાના તો અહીંયા જે સ્લીવનું જે શેપ છે તે પ્રમાણે એડજસ્ટ કરવાનો જો અહીંથી બહાર છે તો એક અને બે માપ મળે છે આ માપ નથી મળતું તો એ પ્રમાણે એડજસ્ટ કરીએ તો એક બે અને ત્રણેય માપનો અત્યારે શેપ બેસે છે તો અહીંયા આપણે માર્કિંગ કરી દેવું તો આ જે માપ થયું તે પાછળના આર્મોલ રાઉન્ડ માટેનો શેપ તૈયાર થયો હવે અગિયાર નંબર આગળના આર્મોલ માટે એક પોઈન્ટ સાહીઠ પાછળના આર્મોલના માર્કથી જીરો પોઈન્ટ પચાસથી જીરો પોઈન્ટ પંચોતેર ઇંચના અંતર પર અંદરની તરફ માર્ક કરવું એક પોઈન્ટ સાહીઠ પાછળના આર્મોલનો જે આ શેપ છે એટલે આ માર્કથી આ જોઈએ અગિયાર નંબરમાં તો જુઓ અહીંયા છે આ માર્ક જે છે તો અહીંયા આ જે નિશાન મારેલું છે કે આ માર્કથી ઝીરો પોઈન્ટ પચાસ થી જીરો પોઈન્ટ પંચોતેર ઇંચનું અંતર અહીંયા રાખવું એટલે અહીંયા આપણે અંદરની તરફ એક માર્ક કરી દેવાનું એટલે આપણે અહીંયા પોણો ઇંચનું એક અંદર માર્ક કરી દઈએ એટલે આ એક આગળના હાર્મોલ માટેનો એક માર્ક થાય છે હવે બાર નંબરમાં લખ્યું છે આગળના આર્મૂલ શેપ માટે નંબર અગિયારથી આઠ અને આઠથી સાત બી પર કરેલા માર્કને મેળવીને સ્લીવ સ્કેલ શેપથી માર્ક કરવું આ આગળનો આર્મૂલ શેપ છે નંબર અગિયારથી આઠ તો આ નંબર અગિયાર એટલે હાલમાં જે માર્ક થયો તે અગિયાર અને આઠ નંબર એટલે જે અડધું જે માર્ક કર્યું તે અહીંયાનું માપ છે આ આઠ નંબર અને પછી જે નંબર છે સેવન બી એટલે સાત બી એટલે અહીંયાનું જે સિલાઈ માર્ક થયું છે તે તો અહીંયાથી સમજીએ તો સ્લીવને આ પ્રમાણે ગોઠવેલી છે અહીંયાથી આ શેપ આપેલો છે તો એ જ પ્રમાણે હવે એક બે અને આ ત્રણ આ ત્રણ માર્કને આપણે મેળવવાના છે તો આ પ્રમાણે સ્લીવ કટિંગનો આર્મોલ શેપ તૈયાર થાય છે અહીંયા આપણે ક્યાંય પણ અંદાજો મૂકવાનો નથી અહીંયા બોડી આર્મર રાઉન્ડનું કંઈ જ કામ નથી જે આર્મોલ આપણે કટિંગ કરેલો હોય તેના પ્રમાણે જ સ્લીવ કટિંગ કરવાની હોય એટલે ક્યારેય સ્લીવ લાંબી કે ટૂંકી થાય નહીં હવે લખ્યું છે બધા માપ બરાબર હોય તો કટિંગની શરૂઆત કરવી હવે અહીંયા બે પડ ઉપાડીને માર્ક કરવું કારણ કે આપણે ઘડી પણ એ રીતે કરેલી છે આપણું જે ફોલ્ડ પાર્ટ છે ઉપરના બે પડ ઉઠાવીને આ બાઈનો આર્મોલ શેપ તૈયાર થઈ ગયો અહીંયા કટ લગાવી દેવાનો જેથી ખબર પડે કે એ આગળનો માર્ક છે આ રીતે બાઈનું કટિંગ તૈયાર થાય છે આ બાઈ લગાવે ત્યારે ક્યારેય વધઘટ થતી નથી હવે અહીંયા સુધી આપણે જેટલું પણ માપ સમજેલા છીએ આ બાઈ કટિંગનું ડ્રાફ્ટિંગ આ કુર્તી કટિંગનું ડ્રાફ્ટિંગ અને એની સાથે બધી વસ્તુના આપણે સ્ટેપ બાય સ્ટેપ મેથડ પણ આપેલી છે અને થિયરી પણ આપેલી છે તો આ બધી વસ્તુ પ્રમાણે આપણે માર્કિંગ કટિંગ કરીશું તો પરફેક્ટ ફિટિંગ પણ આવશે અને જો તમે આ બધા ડ્રાફ્ટિંગ લેવા માગતા હો પરચેસ કરવા માગતા હો તો અમને વોટ્સઅપ પર મેસેજ કરજો એમની જે પણ પ્રાઇસ છે તે તે તમને વોટ્સઅપ પર જણાવવામાં આવશે તો આ સાથે આપણો બુટિક માસ્ટર માટેનો કુર્તી બેઝિક કટિંગનો કોર્સ પૂરો કરીએ છીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોથી નવા શીખના સ્ટુડન્ટ માટે સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કઈ રીતે કરવું કઈ રીતે એને સમજવું કઈ રીતે પ્રેક્ટિસ કરવી તે બધી વસ્તુ આપણે સમજાવવાની શરૂઆત કરીશું તો આજના માટે આટલું નમસ્કાર